વલસાડની ત્રણ લક્ઝરી બસના સંચાલક અને ડ્રાઈવરને મધ્યપ્રદેશમાં શ્રમિકોને છોડવા જવાનું પડ્યું મોંઘું. વાપીથી શ્રમિકોને મધ્યપ્રદેશ છોડવા ગયા હતા ત્યાં ડોક્યુમેન્ટમાં કોઈ ગફલતને લઈને બસ થઈ ગઈ હતી જમા. હાલ એક વિડીયો વાયરલ કરી તેઓએ મદદ માટે માંગ કરી છે. 1000 રૂપિયા લઈ એક બસમાં 30 જેટલા શ્રમિકોને સાથે લઈ ગયા હતા. ડુંગરા પોલીસે શ્રમિકોની મદદ માટે કરાવી હતી બસની વ્યવસ્થા, પણ હાલ ફસી જતા ગુજરાત સરકાર અને વલસાડના અધિકારીઓ પાસે વિડીયો દ્વારા તેઓએ મદદ માંગી છે. બસ પોલીસ સ્ટેશનમાં જમા થઈ જતા અને પૈસા પણ પૂરા થઈ જતા તેઓએ તાત્કાલિક મદદ માંગી છે. હું જાબીરભાઈ બેલીમ, રહેવાસી વલસાડ, અને આ મારા મિત્ર રહીશભાઈ પઠાન. અમારી માલિકીની બસ નંબર GJ16Z4867 અને GJ15YY9205 અને GJ15AT9888 5/2/2020 રોજ અમારા વલસાડના બસના એજન્ટ શ્રી ગુડ્ડુભાઈના કહેવાથી અને વાપીના PI રાઠોડ સાહેબના કહેવાથી અમોએ અંદાજિત 3 બસમાં 110 માણસ બેસાડ્યા હતા અને અમને ઇટોલ જવા માટે કહેવામાં આવ્યું હતું. વાપી પોલીસ સ્ટેશન ડુંગરામાંથી અમોને બેસાડ્યા હતા અને અમને એક પેસેન્જર દીઠ 1000 રૂપિયા આપવામાં આવ્યા હતા. અમારી 3-3 બસો 3/5/2020 સવારે 6 કલાકે પિટોલ બોર્ડર પર આવી અને પહોંચી હતી અને તે ટાઈમમાં ત્યાંના અધિકારી તહેસીલદાર સાહેબ આવ્યા અને અમારા ડ્રાઈવરોની પરમિશન ચેક કરી. ત્યારે અમારા ડ્રાઈવરોને ખબર પડી કે આમાં પરમિશનમાં પિટોલની જગ્યા પર સટના લખ્યું હતું. જે રહીશભાઈ મારા જે મિત્ર છે, જે પોતે ગાડી માલિક છે અને ડ્રાઇવિંગ બી કરે છે, તેમણે સાહેબને કીધું કે અમને ગુજરાતના અધિકારીઓએ કીધું હતું કે તમારે પિટોલ બોર્ડર પર ઉતારવાના છે અને અમારા ડ્રાઈવરોને નંબર પણ આપ્યા છે અમારા અધિકારીઓના અને ત્યાં એમની બસો ઉતરશે અને પેસેન્જરોએ પણ ત્યાં અમારા ડ્રાઈવરોને સંપૂર્ણ જવાબદારી આપી હતી કે અમે ત્યાં ઉતરી જઈશું. પણ ત્યાંના અધિકારીઓએ જ્યારે તેમને પૂછ્યું કે અમે તો ત્યાંથી 1000 રૂપિયા ભાડું કરીને આવ્યા છે, તો સૌ પ્રથમ તો 6 વાગે ત્યાંના તહેસીલદાર સાહેબ અમારી 3-3 બસોની ચાવી અને લાઇસન્સ લઈ ગયા અને પછી એમણે એમના MPના બધા મજદૂરોને ત્યાંની બીજી બસો દ્વારા મોકલી અને 3/5/2020 રોજ પિટોલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી. અમારા ડ્રાઈવર શ્રી રહીશભાઈ પઠાન, ફિરોજભાઈ પઠાન અને મિતેશભાઈ રાણાને 4 કલમ મૂકી અને જમા કરી દીધા છે. આ અમારી ગાડીઓ પણ અહીંયા જમા છે. એટલે અમારી સરકારશ્રીને અપીલ છે, અહીંના મધ્યપ્રદેશના કોઈ અધિકારીઓ વાત અમારી સાંભળતા નથી અને અમારી ગાડીઓ આજે 3 તારીખથી જમા છે. આજે 7 તારીખ થઈ ગઈ છે. અમે અમારા ઘરેથી આટલી દૂર આવ્યા છે, અમારું પરિવાર અમારી રાહ જુએ છે. અમારી પાસે અહીં જમવાના પૈસા પણ નથી, કોઈ પાણીની વ્યવસ્થા પણ નથી. એટલે વલસાડ અને તમામ ગુજરાતના બસવાળાઓને નમ્ર વિનંતી છે કે મધ્યપ્રદેશ સરકારમાં આપની ગાડીઓ મોકલો નહીં. આ અમારી વિનંતી છે અને અમોને જલ્દથી જલ્દ અહીંથી રવાના કરે એવું 188ની કલમમાં અમારી બસો પણ જમા કરી છે. એટલે મહેરબાની કરીને મધ્યપ્રદેશમાં બસો મોકલતા નહીં. આ અમારી નમ્ર વિનંતી છે હાથ જોડીને કે આ મધ્યપ્રદેશ સરકાર અહીંની કોઈ આપણા ગુજરાતના અધિકારીઓની વાત સાંભળતી નથી. એટલે મહેરબાની કરી અહીં બસ મોકલશો નહીં તો તમે સંપૂર્ણ તમારી જવાબદારી તમારી રહેશે. અને મહેરબાની કરીને એક મારો મુખ્ય એક સંદેશો બીજો છે કે તમે લાલચના કારણે પરમિશન જોતા નથી અને અહીં ડ્રાઈવરો આવીને ભરવાઈ જાય છે. અમારા એક ઉનાઈના બસ માલિક શ્રી રમેશભાઈ, એમની સાથે બી એવો જ બનાવ બન્યો હતો. એ ભાઈ 5 તારીખે રાત્રે અહીંથી 800 કિલોમીટર દૂર ઉતારવા ગયા છે. હવે આગળ તમારે શું કરવું એ તમારો પ્રશ્ન છે. અમે 3 તારીખથી આજે 7 તારીખ થઈ ગઈ છે, અમારી કોઈ સુનવાઈ નથી થતી. જય હિન્દ, જય ભારત.